हेलो फ्रेंड्स, गुड मॉर्निंग टू ऑल ऑफ यू. माय सेल्फ मनीषा पटेल फ्रॉम के एस चवेरी कॉमर्स कॉलेज गढ़ विमला विद्यालय. स्टूडेंट, आज आप कंसाइनमेंट एकाउंट एट्ले कि आड़त माल अने आड़तिया खातु जोवानु रहेशे. आगळ आपणे मीनिंग जोईतु, एटले मीन्स के आड़त माल खातु एनु अर्थ शू छे, एनी समझूती शू छे, तेनी साथे साथे एनी डेफिनेशन साथे साथे जनरल एंट्री एटले के आम नोंधो ए बधा विषे आपणे चर्चा करी हती. हवे आजे आपणे एना खाताओ विषे, એટલે કે આડતમાલનું ખાતું જ્યારે તમારે તૈયાર કરવાનું હોય છે, એટલે કે માલધણીના ચોપડે આડતમાલનું ખાતું તૈયાર કરવામાં આવે તો કઈ કઈ વિગતો એના અંદર નોંધવાની રહેશે એ આપણે જોવાનું રહેશે. ચલો સ્ટાર્ટ કરીએ છીએ. માલધણીના ચોપડે આડતમાલનું ખાતું, બરાબર છે? એમાં ત્રણ ખાતા આપણે તૈયાર કરવાના રહેશે. માલધણીના ચોપડે આડતમાલનું ખાતું, આડતિયાનું ખાતું અને આડત પર મોકલેલ માલ ખાતું, ઠીક છે? આપણે આ ત્રણ ખાતા આપણે તૈયાર કરવાના રહેશે. જેમાં તમારે ખાસ એક બીજી વસ્તુ કહું છું, તમારે એટલું યાદ રાખવાનું રહેશે કે આના અંદર જે બી વિગતો છે એ તમારે પરફેક્ટ તમારા જે ખાતા છે એના અંદર, યુનિવર્સિટીમાં સપોઝ કે સમ હોય, ઇન્ટરનલ એક્ઝામ સમ હોય, તો એના અંદર બ્રેકેટમાં બી જે સપોઝ કે તમે માલ વેચ્યો છે તો માલધણીએ ખર્ચો કર્યો હોય, પછી વેચાણ છે, ખર્ચ છે, વટાવ, તો બ્રેકેટમાં બધું કમ્પલસરી વ્યવસ્થિત તમારે લખવાનું રહેશે, ઠીક છે? તો એ રીતના, તો જે મેં એ રીતના આ ખાતું બનાવ્યું છે એના અંદર જે વિગતો લખી છે સેમ ટુ સેમ તમારે યુનિવર્સિટીમાં બી એ જ રીતના ફોર્મથી તમારે લખવાનું બી રહેશે, તૈયાર કરવાનું રહેશે. ઓકે, સ્ટાર્ટ કરીએ. માલધણીના ચોપડે ખાતાઓ, જેમાં ઉધાર જમા આડતમાલનું ખાતું, વિગત રકમ. તમે 12th સ્ટાન્ડર્ડ એટલે કે 12મા ધોરણમાં તમે જે રીતના ભણ્યા તને ખાતાઓ પ્રિપેર કરે તને સેમ વે એ જ રીતના તમારે કરવાના રહેશે. ઓકે, વધી આગળ. ફર્સ્ટ ઉધાર બાજુ જોઈ લઈએ. આડત પર મોકલેલ માલ ખાતે, યાની કે તમે અહીંયાથી જે માલ મોકલો છો એની એન્ટ્રી કરવાની રહેશે. મેં તમને આના આગળ એક્ઝામ્પલ આપ્યું હતું કે સપોઝ તમે 100 ટીવી, એક ટીવીનો 5000 રૂપિયા ભાવ છે એક ટીવીના, એવી 100 ટીવી એટલે 100 × 5000 એટલે થયા 5 લાખ રૂપીસ, એટલે તમારો ટોટલ 100 ટીવીનો માલ ટોટલ રૂપીસ 5 લાખ રૂપીસ છે, ઠીક છે? તો તમે આ માલ 5 લાખ રૂપિયાનો માલ તમે આડત પર મોકલો છો તો આડત માલના ખાતામાં ઉધાર બાજુ લખાશે આડત પર મોકલેલ માલ ખાતે, બ્રેકેટમાં આવશે મોકલેલ માલ, ઠીક છે? આ ખાતું આપણે કર્યું એ રીતના. હવે એના પછી સેકન્ડ નંબર છે, અહીંયાથી તમે માલ મોકલો છો, માલ મોકલવાની સાથે સાથે તમે ખર્ચાઓ કરો છો. આ ખર્ચ કોણ કરશે? માલધણી કરશે ને, કેમ કે એને ખ્યાલ છે કે અહીંયાથી હું સુરત માલ મોકલું છું કાં તો બોમ્બે માલ મોકલું છું, તો એ જે હું માલ મોકલું છું એ બાય બસ, બાય ટ્રેન અથવા બીજા કોઈ વ્હીકલ દ્વારા મોકલું છું, તો એ જે ખર્ચ એ કન્સાઇનર પે કરે છે, એટલે કે માલધણી પે કરે છે, એટલે પૈસા એના પોલેટમાંથી જશે. ઓકે, અને હવે તમને કીધું છે કે આડત માલનું ખાતું એ વેપાર અને નફા નુકસાન ખાતા જેવું છે, જેમાં વેચાણ, આખા સ્ટોક, વીમા કંપની કોઈ દાવો મંજૂર કરે, નફા નુકસાન આ વગેરે જમા બાજુ હશે, અને કોઈ બી ખર્ચાઓ છે એ ટુ ઝેડ ખર્ચાઓ, કમિશન, બધી નોંધ ઉધાર બાજુ નોંધાશે આડત માલના ખાતામાં. તો આ માલધણીનો ખર્ચો એ રોકડેથી કર્યું છે એટલે રોકડ છે, એટલે રોકડ બેંક ખાતે માલધણીના ખર્ચા, ઠીક છે? આટલું ખ્યાલ આવી ગયો. આ રીતના તમારે લખવાનું રહેશે. આગળ વધીએ. લેણી હુંડી ખાતે વટાવ. સામેવાળો આડતિયો તમને એડવાન્સમાં 1 લાખ રૂપિયા આપે છે અને તમે 2 મહિના પછી એનો વટાવ કરવા બેંકમાં જાઓ છો, ગમે ત્યાંનો વટાવ કરવા જાઓ છો, તો 1 લાખ રૂપિયાની હુંડી છે 9800, અરે સોરી, એ લોકો
કેટલા આપે છે? તમને 95,000 રૂપિયા હાથમાં આપે છે, 5,000 રૂપિયા ઓછા આપે છે 2 મહિનાનો વટાવ ગણીને. તો એ વટાવ એ એક પ્રકારનો માલધણીનો, માલધણીના ચોપડે ખર્ચ જ કહેવાય છે. ઠીક છે, એટલે આડત માલનો એક ખર્ચ ખર્ચ કહેવાય. તો એ બી તમારે લેણી ઊંડી ખાતે વટાવ આડત માલના ખાતામાં ઉધાર બાજુ નોંધાશે. કેવી રીતના? લેણી ઊંડી ખાતે વટાવ. ઠીક છે, આ રીતના ખ્યાલ આવી ગયો. નેક્સ્ટ, હવે અહીંયાથી તમે માલ મોકલી દીધો છે, સુરત માલ પહોંચી ગયો, સામેવાળો આડતિયો આવીને માલ લે છે, હવે એના ગોડાઉનમાં મૂકે છે, ડેલી થોડીક થોડીક ટીવી વેચવાનું સ્ટાર્ટ કરે છે. હવે ટીવી વેચવાનું સ્ટાર્ટ કરે તો ટીવી કંઈ હાથમાં ઉપાડીને જવાનું નથી, એ ઓટોમાં કે ગમે તેમાં ખર્ચો તો પોતે કરવાનો છે. હા, પણ એને કન્ડિશન મૂકી હોય છે કે હાલ હું ખર્ચ કરીશ, પણ માલધણીને શું કહે છે, પાછળથી જેટલો બી મારો ખર્ચો થાય તમારે બધો મને વાપિસ આપી દેવાનો. ઠીક છે, મને પરત કરી દેવાનો છે. તો માલધણી તો એમ એગ્રી થવાનું છે, કેમ કે એનો માલ છે, એને વેચવાનો છે. તો એ શું કરશે, હવે આડતી એના ખર્ચા લખવાના. એ બી માલધણીના ચોપડે એક પ્રકારનું આડત માલના ખાતે ખર્ચ જ કહેવાય. તો ઉધાર બાજુ આડતિયાના ખર્ચા, પણ નામ શું આવશે, રોકડ બેંક નહીં આવે. નામ શું આવશે, જો અહીંયા ખર્ચો થાય છે પણ માલધણી કરે છે એટલે રોકડ બેંક, કેમ કે એના ખિસ્સામાંથી પૈસા જાય છે. પણ અહીંયા આડતિયો ખર્ચ કરે છે જેમાં આડતિયાનું નામ આવે છે. ઠીક છે ને, રોકડ નામ નથી આવતું. કેમ નામ નથી આવતું? કેમ કે આડતિયાને ખ્યાલ છે કે પાછળથી હું માલધણી જોડેથી રિકવર કરી લઈશ, એટલે પોતે પોતાનું નામ લખે છે, પૈસા નથી જતા. ઠીક છે, એટલે આ આડતિયા ખાતે આડતિયાના ખર્ચા. અને આપણે આડતમાલનું ખાતું પ્રિપેર કરીએ છીએ એટલે એનો મીન્સ એ થાય કે આડતમાલના ખાતા એટલે ખુદના ખાતામાં ખુદનું નામ ના આવે, એટલે સામેવાળા વ્યક્તિનું નામ છે આડતિયા ખાતે, બ્રેકેટમાં આડતિયાના ખર્ચા. ઓકે, હવે આપણે માલ ડેલી ટુ ડેલી વેચીએ એટલે આપણને વેચાણ થઈ ગયું. જેટલું વેચવું હોય, સપોઝ કે 100 ટીવી હતી, એમાંથી 50-60 ટીવી વેચી અને 40 આખા સ્ટોક છે, તો 60 ટીવીનું આપણને કમિશન મળવું જોઈએ ને. તો કમિશન આડતિયાને મળે છે તો એની માટે તો બેનિફિટ કહેવાય છે, પણ માલધણીના ચોપડેથી તો પૈસા જાય છે, કેમ કે કમિશન બી એક પ્રકારનું, એની માટે તો લોસ જ કહેવાય, ખર્ચ જ કહેવાય, એક્સપેન્સીસમાં આવે ને, એટલે બી ઉધાર બાજુ નોંધાશે. આડતિયા ખાતે બ્રેકેટમાં શું આવશે, કમિશન. ઓકે, ઠીક છે, આ રીતના થઈને મોકલેલ માલ છે, માલધણીના ખર્ચા, આડતિયાના ખર્ચા, કોઈ વટાવ હોય, કમિશન હોય, આ વગેરે બધું આપણે લખવાનું છે. હવે લાસ્ટ એન્ટ્રીમાં એમ છે કે તમે ખાતું બંધ કરો છો. ખાતું બંધ કરો તો તમને યાદ હશે કે ખાતું બંધ કરતી વખતે ખર્ચાઓ હોય છે ને, ખર્ચાઓ મીન્સ કે નફો થાય છે કે ખોટ. જો નફો થાય તો ઉધાર બાજુ નોંધવું અને ખોટ થાય તો જમા બાજુ. એટલે આડતમાલ ખાતે નફો, ઠીક છે, એટલે આડતમાલનો નફો એ ક્યાં જશે, નફા નુકસાન ખાતે. ઓકે, એટલે નફા નુકસાન ખાતે આડતમાલનો નફો. આ રીતના ખાતું બંધ કરતા આડતમાલનો જે નફો વધે છે એના ઉપર રાઉન્ડ કરીને, ક્વેશ્ચન માર્ક કરીને આન્સર લાવવાનો. સેમ આ જ વે તમારી યુનિવર્સિટીમાં બતાવવાનો. હવે આપણે આગળ આડતિયાનો જમા બાજુ જોઈએ. આડતમાલના ખાતામાં જમા બાજુ કઈ કઈ વિગતો થશે, મેં તમને પહેલા જ કીધું હતું. એક ફર્સ્ટ શું છે, આડતિયા ખાતે વેચાણ. તમે અહીંયાથી વેચાણ કરો છો ને, એટલે અહીંયાથી તમે માલ મોકલી દો છો આડત પર. ઠીક છે, એટલે તમારી પાસેથી માલ આડત પર જાય છે એટલે ઉધાર બાજુ, પણ એનું વેચાણની એન્ટ્રી થશે, એ આડતિયો રિસીવર થશે, લેવાવાળો. ઓકે, અને અહીંયાથી આપણે માલ મોકલીએ છીએ એટલે જમા બાજુ થશે. એટલે આડતમાલના ખાતામાં જમા બાજુ નામ સામેવાળાનું, રકમ ખુદની, એટલે નામ સામે કોણ છે, આડતિયો છે ને, એટલે ખુદના ચોપડે ખુદનું નામ ના આવે. એટલે અહીંયા વેચાણમાં કોનું નામ લખવાનું, આડતિયા ખાતે બ્રેકેટમાં વેચાણ, જે રકમ આપી હોય એ લખી દેવાની. ઓકે, વેચાણની એન્ટ્રી થઈ ગઈ. પછી સપોઝ કે અહીંયાથી હું માલ મોકલું છું, રસ્તામાં કંઈ ડેમેજ થાય, કંઈ ચોરાઈ જાય, કંઈ આગ લાગે, કંઈ બી નુકસાન થાય, તો એમાં મેં વીમો લીધો હશે તો વીમા કંપની જેટલો બી દાવો મંજૂર કરે એ રકમ આપણને મળશે, જે બી આડતમાલના ખાતામાં જમા બાજુ નોંધાશે. વીમા કંપની ખાતે કોઈ જે દાવો સ્વીકાર્યો હોય ને, નુકસાન પેટે આપણને જે રકમ મળી હોય એની વાત છે. ઠીક છે, એવું તો જરૂર નથી ને કે બધું નુકસાન આપણને વીમા કંપની આપી દે, ના આપે. એટલે કંઈક સપોઝ કે 10,000નું નુકસાન થયું હોય તો 6,000 આપે, તો 4,000 તો નુકસાન કહેવાય, વીમા કંપની 6,000 આપે તો 4,000 નુકસાન શું કરશું, એ બી માલધણીને ભોગવવાનું રહેશે.
તો એ જુઓ પાછું તરત જ નીચે છે નફા નુકસાન ખાતે નુકસાન પામેલ થયેલ ખોટ એની એન્ટ્રી. ઓકે, હવે એના પછી છે આડત પર મોકલેલ માલ પરત. સપોઝ કે કોઈ માલ આપણે મોકલ્યો હોય ને સામે વાળો પરત આપી દે તરત ને તરત, તો બી આ આડત પર મોકલેલ માલ પરત માલ થશે. પછી છે આખા સ્ટોકની એન્ટ્રી. જેટલી ટીવી ના વેચી અનસોલ્ડ ગુડ્સ એ આખા સ્ટોક રિટર્ન કરવામાં આવે છે, એટલે અહીંયા જમા બાજુ નોંધાશે. અને લાસ્ટમાં છે નફા નુકસાન ખાતે ખોટ. મેં તમને કીધું તો અહીંયા પ્રોફિટ આવશે, અહીંયા શું આવશે? ખોટ આવશે. હવે આની વાત કરીએ, આડત પર મોકલેલ માલ ખાતાની વાત કરીએ. મિત્રો, તમે એટલું યાદ રાખજો, આ પોઈન્ટ જે છે ને એ તમારે આ ચેપ્ટરની અંદર બે મેથડ રહેશે. બે મેથડ એટલે સેમ ટુ સેમ જ છે, કઈ ડિફરન્સીસ નથી, પણ થોડુંક ડિફરન્સ છે. શું છે? એક સિમ્પલ સમ આવશે અને એક ભરતીયા કિંમતના દાખલા આવશે. આ બે રીતના દાખલાઓ છે, બરાબર છે? અને આ જે પરત માલ ને આ બધું છે ને એ તમારું જે સેકન્ડ મેથડની સમ છે ને એના અંદર વધારે પોઈન્ટ હોય છે આનો. ઓકે, એટલે આડત માલના ખાતામાં તમારે ખાસ શું યાદ રાખવાનું છે? ઉધાર બાજુ શું છે? બધી બધા ખર્ચા, એટલે કમિશન હોય, વટાવ હોય, આડતિયાનો ખર્ચ હોય કે માલધણીનો ખર્ચ હોય, આ બધે બધા ખર્ચાઓ, ચાર પાંચ ખર્ચાઓ અને મોકલેલ માલ, આ ઉધાર બાજુ હશે. ને જમા બાજુ તો વેપાર ખાતાની અંદર જે તમે 12th સ્ટાન્ડર્ડમાં હતું એ બધું જમા બાજુ હશે. અને જે ખાતું બંધ કરતા જે નફો થાય કે નુકસાન એ આપણે બતાવવાનું રહેશે. ઓકે, ખ્યાલ આવી ગયો બધાને? કમ્પ્લીટ. હવે આગળ વધીએ આપણે. જે રીતના માલધણીના ચોપડે આડત માલનું ખાતું બનાવવાનું છે, એ જ રીતના આડતિયાનું ખાતું બી બનાવવામાં આવશે. ઓકે, જોઈ લો હવે. આડતિયાનું ખાતું માલધણીના ચોપડે, આડતિયાનું ખાતું ઉધાર જમા, ઠીક છે? વિગત રકમ, વિગત રકમ. આડત માલના ખાતામાં તમે જમા બાજુ વેચાણની એન્ટ્રી કરી હતી તો એની ઓપોઝિટ એન્ટ્રી ઉધાર બાજુ થશે આડત માલના, અરે સોરી, આડતિયાના ખાતામાં. કેની? વેચાણની એન્ટ્રી ને. હા, કેમ કે તમને ખ્યાલ છે કે વીમા કંપની નફા નુકસાન છે આખા સ્ટોક એ બધું કોઈ આડતિયાને અસર નથી કરતી. મિત્રો, એટલું યાદ રાખજો, માલધણીના ચોપડે આપણે જ્યારે ખાતા બનાવીએ છીએ તો માલધણીને ટાર્ગેટમાં લેવાનું કે માલધણીને ખર્ચો થાય છે કે નુકસાન થાય છે, માલધણીના ચોપડે આવશે કે જશે, એ બધું વિચારીને તમારે તમારા ખાતાની એન્ટ્રીઓ કરવાની રહેશે. ઓકે, હવે તમે આડતિયા માલધણીના ચોપડે ખાતું બનાવો છો આડતિયાનું, તો બે વસ્તુ જોવાનું કે માલધણીના ચોપડે આડત માલને શું થયું ને આડતિયાને પોતાને શું અસર થાય છે. એ અસરો જોઈને જેટલી જેટલી આડતિયાને અને માલધણીને બંનેને અસરો થાય ને એટલી જ એન્ટ્રીઓ કરવાની, બીજી કોઈ એન્ટ્રી નહીં કરવાની. કેમ નહીં કરવાનું? દેખો, વીમા કંપની છે એ માલધણીનો ખર્ચો કહેવાય ને, મીન્સ કે દાવો મંજૂર થાય તો એને મળે છે અને બાકીનું નુકસાન બી એને ભોગવવાનું. આમાં આડતિયાનું તો નામ આવતું જ નથી તો એની એન્ટ્રી અહીંયા થશે નહીં. પરંતુ વેચાણ, વેચાણ માટે આપણે શું કર્યું? માલ કોને મોકલ્યો? આડતિયાને મોકલ્યો. આડતિયો શું થયો? રિસીવર થયો, એટલે લેવાવાળો થયો, એટલે આડતિયાના ખાતામાં ઉધાર બાજુ ને આડત માલના ખાતામાં ક્યાં જશે? જમા બાજુ. ખ્યાલ આવી ગયો? જોઈ લો, આડત માલ ખાતે વેચાણ ખુદના ખાતામાં ખુદનું નામ ન આવે, એટલે આડતિયાના ખાતામાં નામ આવશે સામેવાળાનું આડત માલ ખાતે અને બ્રેકેટમાં વેચાણ, કેમ કે એકબીજાને અસર કરે છે ને એટલે એ એન્ટ્રી આવશે. ઓકે, હવે હા, આડતિયાના ખાતામાં ઉધાર બાજુ એક આખા ચેપ્ટરમાં કોઈ એવો હવાલો નથી, ઓનલી એક જ એન્ટ્રી આવે છે આડતિયાના ખાતામાં ઉધાર બાજુ વેચાણની, બીજી કોઈ એન્ટ્રી આવતી નથી. તો તમે એક્ઝામમાં કોઈ એન્ટ્રી બીજી લખશો નહીં. ઓકે, હવે આડતિયાના ખાતામાં જમા બાજુ, જમા બાજુ પહેલું કામ, આપણે તમને ખ્યાલ છે હું અહીંયાથી માલ મોકલું છું, માલધણી સુરત માલ મોકલવા માટે રસ્તામાં ખર્ચો કરે છે, ફિનિશ થાય છે, એ સામેવાળાને કહેશે મને એડવાન્સ 1,00,000 રૂપિયા તું આપ. એટલે કોણ આપે છે? આડતિયો આપે છે, એટલે આડતિયા પાસેથી જાય છે ને આડત માલમાં આવે છે, એટલે આડતિયા પાસેથી જાય છે, એટલે જમા બાજુ આવશે લેણી હુંડી ખાતે આડતિયા તરફથી મળેલ એડવાન્સ. ઓકે, એટલે આડતિયા તરફથી જે બી એડવાન્સ પૂરેપૂરા 1,00,000 રૂપિયા મળે ને એ પૂરેપૂરા આડતિયાના ખાતામાં જમા બાજુ નોંધાશે, કેમ કે એને આપ્યા. હા, અને એનો જે વટાવ છે ને, વટાવની એન્ટ્રી એ આડત માલના ખાતામાં ઉધાર થશે, કેમ કે એ આડત માલનો ખર્ચો છે. ઓકે, હવે આગળ વધીએ. આડત માલના ખાતામાં આપણે ઉધાર બાજુ બે એન્ટ્રી લખી હતી, ખર્ચા અને કમિશન, પણ કોના? માલધણીના નહીં, કેમ કે એ આડતિયાને કોઈ લેવા દેવા નથી. પણ કઈ એન્ટ્રી આડતિયાને અસર કરે છે? આડતિયાના ખર્ચાને અને આડતિયાનું કમિશન, કેમ કે તમને ખ્યાલ છે કે આડતિયાના જે ખર્ચા છે એક જે ખર્ચા છે એ સીધે સીધા માલધણીને
અરે સોરી આડતિયાને અસર કરે છે અને માલધણીને બી કરે છે, એટલે આડતિયાના ખર્ચા છે આડતમાલ ખાતે આડતિયાએ ચૂકવેલ ખર્ચા, ઓકે આ ખર્ચેને ચૂકવવાનું રહેશે. હવે એના પછી છે આડતિયાનું કમિશન. આડતિયાનું જે કમિશન છે એ બી કમિશન કોને ભોગવવાનું રહેશે, એ આપવાનું રહેશે ને એટલે માલધણી માટે. તો પાછું આડતમાં આડતિયાનું કમિશન લખાશે આડતમાલ ખાતે બ્રેકેટમાં આડતિયાનું કમિશન, ઓકે. એટલે ત્રણ એન્ટ્રી થઈ ગઈ ની, એડવાન્સ આપ્યા, આડતિયાએ ખર્ચા કોઈ ચૂક્યા હોય તો એ બી આડતિયાના ખાતામાં આવશે નોંધ, આડતિયાએ કમિશન મેળવ્યું હોય તો એની બી એન્ટ્રી થશે. લાસ્ટમાં તમને ખ્યાલ છે કે તમે કોઈ બી રકમ યાદ હશે તમને કે જ્યારે તમે ખાતાની અંદર વેચાણ કરવા બેસો તો વેચાણ કરતી વખતે તમને પૈસા મળશે તો એ પૈસાનું તમારે માલધણીને પાછા તો આપવાના ને, તો કેવી રીતના પાછા આપશો? વેચાણની જેટલી બી રકમ આવી એ તમારી પાસે રાખશો, એમાંથી આડતિયાને ખ્યાલ છે કે મેં વચ્ચે કંઈક ખર્ચો કર્યો હતો તો હું ખર્ચો કાપી દઈશ, મેં કમિશન મારે લેવાનું છે 4-5% તો એ બી લઈ લઈશ. એટલે કમિશન છે, ખર્ચાઓ છે, સાથે સાથે મેં કંઈક 50,000-1,00,000 રૂપિયા એડવાન્સ આપ્યા હોય તો એડવાન્સના બી હું કાપી લઈશ. એટલે હું આ બધા પૈસા કાપીને કોઈ રકમ જેટલી બી વધે છે એ હું માલધણીને પરત કરીશ, ઓકે. એટલે આડતિયો કઈ કઈ કેટલી રકમ ચૂકતે કરે છે તો આમાંથી આ બધે બધું બાદ કરીને જે રકમ આવે એ પરત કરે છે. એટલે રોકડ બેંક ખાતે બ્રેકેટમાં આડતિયાએ ચૂકવી આપેલ રકમ, ઠીક છે, આ રીતના થશે. એટલે આ રીતના તમારે ખાતું બંધ કરવાનું, ખાતું બંધ કર્યા પછી જે રકમ આવે એ અહીંયા નોંધાશે. આ તમારું થયું આડતિયાનું ખાતું. હવે લાસ્ટ ખાતું છે આડત પર મોકલેલ માલ ખાતું, ઓકે. આડત પર મોકલેલ માલ ખાતું હવે જોઈ લઈએ. આડત પર મોકલેલ માલ ખાતાની અંદર શું રહેશે? આડત પર મોકલેલ માલ ખાતામાં ઓનલી એક જ એન્ટ્રી આવશે, એક કે બે એન્ટ્રી આવશે. એના પછીની જે બે એન્ટ્રી છે એ તમે ખાતું બંધ કરતા વેપાર ખાતે ટ્રાન્સફર કરી દેવાનું છે. જેમ કે આડત માલનું ખાતું તમે બનાવો છો તો આડત માલના ખાતામાં ઉધાર બાજુ તમે શું લખો છો? માલ મોકલો છો આડત ઉપર, તો આડત પર મોકલેલ માલ ખાતે. તો આ માલ ક્યાં જશે? આડત માલ પર, આડત પર મોકલેલ માલ ખાતામાં જશે ને. તો આડત પર મોકલેલ માલ ખાતામાં જમા બાજુ શું એન્ટ્રી થશે? આડત માલ ખાતે આડત, એટલે આડત પર મોકલેલ માલ ખાતામાં જમા બાજુ નોંધાશે આડત માલ ખાતે આડત પર માલ મોકલ્યો, ઓકે. એટલે આડત માલના ખાતામાં ઉધાર બાજુ, એની ઓપોઝિટ એન્ટ્રી થશે આડત પર મોકલેલ માલ ખાતામાં જમા બાજુ, ઠીક છે. હવે સપોઝ કે કોઈ માલ પરત થયો આડત માલના ખાતામાં, ખબર છે જમા બાજુ આપણે લખ્યું હતું પરત માલ, એ પરત માલ અહીંયા આવશે ઉધાર બાજુ, કેમ કે અહીંયા પાછો મળી ગયો છે. અને ખાતું બંધ કરતા જે રકમ વધે તે વેપાર ખાતે નાખી દેવાનું, બરાબર છે. આ રકમ આપી હોય તો ઠીક છે, ના આપી હોય તો આ અહીંયા જે રકમ આવે 5,00,000 માલ હોય 6,00,000 માલ હોય એ લખી, અહીંયા કોઈ જ એન્ટ્રી ના હોય તો સીધે સીધું વેપાર ખાતે નાખી દેવાનું રહેશે, ખાતું બંધ કરવાનું રહેશે. આ વર્ષને અત્યારે ખાતું બંધ કરવાનું, ઓકે. ખ્યાલ આવી ગયો તમને લોકોને? આપણે આડત પર મોકલેલ માલ ખાતું કેવી રીતના બનાવ્યું આઈડિયા આવી ગયો? તો બસ મિત્રો, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમ્સ એટલે કે પ્રેક્ટિકલની સ્ટાર્ટ કરશું. તમારે ફક્ત આ ચેપ્ટરની અંદર ધ્યાનપૂર્વક જ કરવાનું. ચેપ્ટર બહુ ઇઝી છે અને બહુ બેસ્ટ ચેપ્ટર છે. આના અંદર બે મેથડ આવશે, એક સિમ્પલ સમ છે અને એક ભરતીય કિંમતના સમ છે. એનું એ જ છે, કંઈ ચેન્જ નથી, ખાલી મૂળ કિંમતમાં નફો એડ કરીને જે રકમ મળે છે તમને ભરતીય કિંમતની મળશે, બસ એ. અને અત્યારે આપણે જે ચાલી રહી છે સિમ્પલ, એનું એ જ છે, બરાબર છે. બસ તમારે શું કરવાનું છે? મેઇન એક્ઝામની અંદર 3 ખાતા પ્રિપેર કરવાના રહેશે. એટલે કે તમારે જે જનરલ એન્ટ્રી છે આમ નોંધો છે ને, એ તમારે મગજની અંદર સેટ કરવાની રહેશે કે આખી પ્રોસિજર શું છે કન્સાઇનમેન્ટની. બસ એ સ્ટેપ ટુ સ્ટેપ જો તમને યાદ રહી ગયું તો એની એન્ટ્રી ઓટોમેટિકલી તમને આવડશે, અને એન્ટ્રી આવી તો એન્ટ્રીને તમે ખાતામાં ટ્રાન્સફર કરી શકો છો. અને ડાયરેક્ટ કરવું હોય તો તમને થોડુંક આઈડિયા આવવી જોઈએ કે આડત માલનું ખાતું બનાવીએ, આડતિયાનું ખાતું બનાવીએ, કે આડત પર મોકલેલ માલ ખાતું બનાવીએ છે. ત્રણેય ખાતા આપણે બનાવીએ છીએ તો ત્રણેય ખાતામાં ખર્ચાઓ બધા ઉધાર આવે છે,
અને વેચાણ ને બધું જમા આવે છે આડત માલના ખાતામાં. અને આડત માલની ઓપોઝિટ એન્ટ્રી થશે, આડતિયાને અસર કરે છે અને આડત પર મોકલે માલને અસર કરે છે. કોને કેટલી અસર કરે છે એ રીતના તમારે વિગતો લખવાની રહેશે. આ ત્રણ ખાતા જેવી રીતના માલધણીના ચોપડે બનાવવાના છે એ જ રીતે તમે આડતિયાના ચોપડે, આડતિયાના ચોપડે કયા એક જ ખાતું બનાવવાનું રહેશે. કયું છે? માલધણીનું ખાતું. ઓકે, એ માલધણીનું ખાતું ફક્ત જે તમારે આડતિયાનું ખાતું બનાવ્યું છે ને એનું ઓપોઝિટ કરીને રહેશે. એવું હશે તો આપણે સમાવશે, હું એમાં તમને થોડુંક એક્સપ્લેન કરી દઈશ. ઓકે, ફક્ત આડતિયાના ચોપડે માલધણીનું ખાતું બનશે અને માલધણીના ચોપડે આ ત્રણ ખાતા બનશે. જ્યારે તમે આડતિયાના ચોપડે માલધણીનું ખાતું બનાવો છો ત્યારે એટલું યાદ રાખવાનું છે કે માલધણીનું જે ખાતું છે એમાં માલધણીનું નામ નહીં આવે, બરાબર છે ને? એ સામેવાળાનું નામ આવશે. સેકન્ડ વસ્તુ, જ્યારે તમે ખાતું બનાવો છો ને ત્યારે એટલું યાદ રાખવાનું, આડતિયાએ જે જે હવાલાઓ કર્યા છે, જે જે કામ કર્યું છે ને એ જ એન્ટ્રી તમારે માલધણીના ચોપડે નોંધવાનું રહેશે. એટલે શોર્ટમાં તમે માલધણીના ચોપડે જે આડતિયાનું ખાતું બને ને એ જ ખાતું બનવાનું રહેશે. ફક્ત કેમ કે જો માલધણીના ચોપડે તમે લેવણી ઊંડીનું કામ કર્યું હશે તો આડતિયાના ચોપડે થશે દેવી ઊંડી. ત્યાં રોકડ બેંક રીતે ખર્ચ કર્યો હશે તો અહીંયા સીધે પોતાનું નામ આવશે. ઓકે, ત્યાં કમિશનનું કર્યું હશે તો અહીંયા કમિશનનું થશે. ત્યાં વેચાણ કર્યું હશે એટલે વેચાણનું આવે છે તો અહીંયા પૈસા મળે છે એટલે રોકડ ખાતે આવી જશે. ખ્યાલ આવે છે? બસ આ જ વસ્તુ તમારે યાદ રાખવાનું રહેશે. ત્યાં દેવાદાનનું કંઈક ઉઘરાણીનું થશે તો અહીંયા લેણદારનું થઈ જશે. બસ આ રીતના થોડુંક એવું તમને બંનેની અંદર ડિફરન્સીસ રહેશે. આ રીતના તમારે એક્ઝામની અંદર ખાતા પ્રિપેર કરવાના રહેશે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ સમ સાથે મળીશું. આપણે એક એવો સમ લેશું જે ગણેલો હશે, ઉદાહરણ લઈ લેશું કોઈ બી કે જેથી તમને ખ્યાલ આવે, પછી આપણે બધા પ્રેક્ટિકલ ક્વેશ્ચન એટલે કે સમ્સ પર આગળ વધીશું. ઓકે, થેન્ક યુ.